નિવાસસ્થાને બેઠક મળી છે. સોનિયા ગાંધી, રાહુલ અને પ્રિયંકા ગાંધી હાજર રહ્યા છે. અખિલેશ યાદવ અને તેજસ્વી યાદવ ઉપસ્થિત રહ્યા છે. સંજય રાઉત, સંજયસિંહ, રાઘવ ચડ્ડા પણ ઉપસ્થિત રહ્યા. એનસીપીના શરદ પવાર પણ આજની આ બેઠકમાં હાજર છે. આજની બેઠકમાં ઇન્ડી ગઠબંધન પોતાની આગળની રણનીતિ ઘડશે. બેઠકમાં સરકાર બનાવવાના વિકલ્પ અંગે ચર્ચા થશે. અખિલેશ યાદવને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. અખિલેશ યાદવ ચંદ્રબાબુ નાયડુ સાથે મુલાકાત કરશે. નંબર હૈ એનડીએ કે પાસ, લેકિન હમ લોગ તો યે ચાહેંગે કે જો સરકાર બને વો બિહાર કો લેકર કે ज़्यादा विशेष ध्यान दे, बिहार को विशेष राज्य का दर्जा दे. और दूसरी महत्वपूर्ण बात जो हम लोगों ने बिहार सरकार ने, जब महागठबंधन की सरकार 17 महीने थी बिहार, तो हम लोगों ने जाति आधारित गणना करा के उसके बाद 75% आरक्षण की सीमा को बढ़ाया था. फिर हम भी लोगों के कैबिनेट प्रपोजल एक गवर्नमेंट ऑफ इंडिया में भेजा गया था कि इस 75% के आरक्षण को शेड्यूल 9 में डाला जाए. तो हम तो चाहेंगे कि उसको જો સરકાર આય વો શેડ્યુલ 9 મે ઉસ આરક્ષણ કો ડાલે ઓર હમ ચાહેંગે કે દેશભર મે જાતિ આધારિત ગણના જો હૈ વો કરાઈ જાય. દેખિયે હમ લોગો કી પુરાની માંગ રહી હૈ જિસકા સમર્થન નીતિશ કુમાર જી ને ભી કિયા હૈ ઓર એક અચ્છા મોકા હૈ ઉનકો કિંગ મેકર કે રૂપ મે અગર હૈ તો કમ સે કમ ઇતના તો હોના ચાહિયે કે બિહાર કો વિશેષ રાજ્ય કા દર્જા દિલવાએ. સંવાદદાતા જયેશ ચૌહાણ વધુ વિગતો સાથે જોડાયા છે. જયેશ, આ ઇન્ડિયા એલાયન્સની પણ બેઠક મળી છે, શું લેટેસ્ટ અપડેટ છે? જી, એનડીએની બેઠક બાદ હવે ઇન્ડિયાની જે બેઠક છે તે અત્યારે મલ્લિકાર્જુન ખડગે જે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ છે ત્યાં મળી રહી છે. ત્યાં તમામ જે ગઠબંધન સાથે જોડાયેલા પક્ષો છે તે અત્યારે બેઠકમાં હાજર છે. જેમાં વાત કરવામાં આવે તો સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી બેઠકમાં હાજર છે. મલ્લિકાર્જુન ખડગે છે તેઓ બેઠકમાં હાજર છે. સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ, આરજેડીના તેજસ્વી યાદવ છે પહોંચ્યા છે. આપ આમ આદમી પાર્ટીમાંથી સંજયસિંહ અને રાઘવ ચડ્ઢા છે તે બેઠકમાં હાજર છે. તો શિવસેનામાંથી છે તે સંજય રાઉત છે તે હાજર છે. ટીએમસીમાંથી મમતા બેનર્જી નથી આવ્યા, પરંતુ અભિષેક બેનર્જી છે તેઓ આવ્યા છે. તે સાથે વાત કરવામાં આવે તો જે બે મોટા નામ છે કે જે મિસિંગ છે તેમાં ઉદ્ધવ ઠાકરે અને મમતા બેનર્જી છે તે આ બેઠકમાં હાજર નથી રહ્યા. થોડી જ વારમાં આ બેઠક છે તે શરૂઆત થવાની છે. મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને તમામ લોકો જે નેતાઓ છે તે પહોંચી ચૂક્યા છે, પરંતુ મમતા બેનર્જી અને ઉદ્ધવ ઠાકરેના ના હોવા સામે ક્યાંક શંકા નિશ્ચય એટલા માટે ઉભી રહી છે કે અગાઉ પણ તેઓએ કોંગ્રેસની સાથે મમતા બેનર્જી ન હોય ગઈકાલે પણ ત્યારે તેમને વાત કરી, જે રીતે પરિણામો આવીને ત્યારબાદ તમામ નેતાઓના નામ લીધા, પરંતુ એ નેતાઓમાં કોંગ્રેસના નેતાઓનું નામ નહોતું લીધું કે જેને મમતા બેનર્જીએ અભિનંદન પરિણામ બાદ પાઠવ્યા હતા. એટલે ક્યાંક સવાલ એ મમતા બેનર્જીને લઈને પણ ઉઠી રહ્યો છે, કારણ કે જો ઇન્ડિયા સરકાર બનાવવાનો દાવો કરે, તેમની પાસે એટલા નંબર આવે, તો પણ પીએમ પદના લઈ અને છે કેટલીક ખટરાગો થઈ શકે છે. ત્યારે મમતા બેનર્જી અત્યારથી જ દૂરી છે તે ગઠબંધનથી કરવાની શરૂઆત કરી ચૂક્યા છે. એવામાં ઉદ્ધવ ઠાકરે છે તેઓ પણ નથી આવ્યા. તેમણે જે શિવસેના છે તેમના પ્રતિનિધિ તરીકે સંજય રાઉતને મોકલ્યા છે. એટલે બેઠક છે તે ખડગેના નિવાસસ્થાને થોડી વારમાં શરૂ થવા જઈ રહી છે, પરંતુ મહત્વની વાત એ છે કે તેમની પાસે નંબર નથી. જ્યારે બીજી તરફ એનડીએ છે તે બેઠક કરી ચૂક્યું છે અને થોડી વારમાં તેઓ રાષ્ટ્રપતિ સમક્ષ દાવો પણ કરવાના છે. હવે એવામાં આ બેઠક ઉપર કયા મુદ્દા ઉપર ચર્ચા થાય તે મહત્વનું છે. આભાર જયેશ વિગતો આપવા માટે. તો ઇન્ડિયા ગઠબંધનમાં કોને કેટલી બેઠક મળી એની વાત કરીએ. આઈએનસી એટલે કે કોંગ્રેસને 99 બેઠક મળી છે. એસપી સમાજવાદી પાર્ટીને 37 બેઠક મળી છે. આ સૌથી મોટા દળ બંને સાબિત થયા છે ઇન્ડિયા ગઠબંધન માટે. આ સિવાય એઆઈટીસી ને 29, ડીએમકે ને 22 બેઠક મળી છે. એઆઈટીસી એટલે તૃણમૂલ કોંગ્રેસ કે જેને 29 બેઠક મળી છે. એસએચએસ ને 9 બેઠક મળી છે. એનસીપી એટલે શરદ પવારની એનસીપી, જેમને 8 બેઠક મળી છે. આ સિવાય અન્ય પાર્ટીની પણ આપણે વાત કરીશું. આરજેડીને 4 બેઠક મળી છે, જ્યારે સીપીએમને પણ 4 બેઠક મળી છે. ઇન્ડિયા ગઠબંધનના આ ઘટકો છે, અલગ અલગ પાર્ટી કે જેમણે કેટલી સીટ જીતી આપણે એની વાત કરી રહ્યા છે. આઈયુએમએલને 3, આમ આદમી પાર્ટીને પણ 3 બેઠક મળી છે. અને
આ ટોટલ આંકડો જે આવ્યો છે 230 કરતા વધારે પહોંચ્યો છે, કારણ કે આ તમામ પાર્ટીઓએ એમાં સીટ જીતીને પોતાનો ફાળો આપ્યો છે. જેએમએમએ 3 બેઠક જીતી છે, જે કે એનસીએ પણ 2 બેઠક જીતી છે. તો ઇન્ડિયા ગઠબંધનમાં એટલે કે ઇન્ડી એલાયન્સમાં જેટલા પણ દળ છે આપણે એની વાત કરી રહ્યા છીએ. વીસીકે એમણે 2 બેઠક જીતી છે, સીપીઆઈએ પણ 2 બેઠક જીતી છે. તો સીપીઆઈ એમએલએલ એ 2 બેઠક જીતી, કેસીએ પણ 1 બેઠક જીતી છે. આ સિવાય અન્ય દળની જો આપણે વાત કરીએ તો આરએલટીપી 1 બેઠક જીતી, બીએડીવીપીએ પણ 1 બેઠક જીતી છે. તો ઇન્ડિયા ગઠબંધનમાં કોણે કેટલી બેઠક જીતી આપણે એની વાત કરી રહ્યા છીએ. એમડીએમકે 1 બેઠક જીતી, આરએસપીએ 1 બેઠક જીતી છે, અને અત્યારે જે ઇન્ડિયા એલાયન્સ છે ખડગેના નિવાસસ્થાને એટલે કે કોંગ્રેસના અધ્યક્ષના નિવાસસ્થાને આ તમામ પાર્ટીના લીડર્સની બેઠક છે, જેમાં ઉદ્ધવ ઠાકરે હજુ નથી પહોંચ્યા અને એમની જે હાજરી નથી વર્તાઈ એ સૂચક છે. સત્તરમી લોકસભા ભંગ થઈ છે, રાષ્ટ્રપતિએ ભંગ કરી લોકસભા.